ભુજ ખાતે પશ્ચિમ કચ્છ મંડપ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રશ્મિભાઈ પંડ્યા, 1976માં અમે બ્લડ ડોનેશનની એક્ટિવિટી શરૂ કરી હતી યુવા ઉત્કર્ષ સંઘના નામે. આજે અમારી જે ત્રિપુટી હતી, ભાઈ શ્રી તુલસી પીપરાણી, હરેન વૈદ અને રશ્મિ પંડ્યા, એમાં હરેન વૈદ અને તુલસી પીપરાણી આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે, પણ એમના પરિવારના સભ્યો અત્યારે ઉપસ્થિત હતા. મને આનંદ છે કે અમે કરેલું કામ આજે આ લોકો આગળ વધી રહ્યા છે, અને મને આનંદ છે કે આજે ખૂબ જ સુંદર જાગૃતિ આવી છે. અને જાગૃતિ બદલ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ અને મિતેશ શાહ અને એમનું એસોસિએશનને હું અભિનંદન આપું છું. ઓગણીસો 1976માં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે જાગૃતિનો ખૂબ જ અભાવ હતો, અને ત્યારે ફોનની કે મોબાઈલની પણ સુવિધા નહોતી. એના વચ્ચે અમે કામ કરતા, પણ અમને આનંદ છે કે અમારી સંસ્થાની સ્થાપના પછી અમે કોઈ પણ વ્યક્તિને લોહી ના આપી શક્યા એવું નથી, અને અમને ખૂબ જ સહકાર યુવાનો દ્વારા મળતો. જે તે સમય પશ્ચિમ કચ્છ મંડપ એસોસિએશનના સૌ સાથી સદસ્યો દ્વારા અમારી ગત મિટિંગ કારોબારી અને જનરલ સભામાં એવું નક્કી થયું હતું કે લોકો ઉપયોગી કાર્ય માટે સંસ્થાએ અને એસોસિએશને આગળ આવવું જોઈએ. તો ઘણી બધી બાબતોના વિચારાધીન થયા પછી અમારી કારોબારી અને જનરલ સભાએ એવો નિર્ણય લીધો કે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ. બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કે અવારનવાર બ્લડની જરૂરિયાતો ઊભી થતી હોય છે, બ્લડની કમી પણ ઊભી થતી હોય છે. તો આપણે આપણો એસોસિએશન એવું એક કાર્ય કરીએ, અને અત્યારે આઝાદી અમૃત મહોત્સવ જ્યારે દેશ આખો મનાવી રહ્યો છે, ત્યારે આપણે પણ આની અંદર આપણી સામિલતા દર્શાવીએ, સહભાગીતા દર્શાવીએ. અને અમે એવું નક્કું કર્યું હતું કે 76 બોટલ આપણે બ્લડની અહીંયાથી એકત્રિત કરી અને જનરલ હોસ્પિટલને આપણે અર્પિત કરવી જોઈએ. જીકે જનરલ હોસ્પિટલના ડૉક્ટર હિરાણી સાહેબને કહ્યું હતું, અને એમને દર્શન રાવલ સાહેબના સહયોગથી અમને અહીંયા ગોસ્વામી સમાજની અંદર એક કેમ્પ કરવા માટેનું આયોજનમાં એમની પણ અમને ખૂબ મદદ મળી છે. ગોસ્વામી સમાજના પ્રમુખ શ્રી ધીરજભાઈને જ્યારે વાત કરી ત્યારે એમણે પણ કહ્યું હતું કે તમારું એસોસિએશન જો આવું સારું કાર્ય કરતું હોય તો અમારી સમાજવાળી અમે તમને આપશું, અને એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા જે ધંધાર્થી ભાઈઓ છે, એમનો સ્ટાફ છે, એમના પરિવાર છે, અને આ તમામ પશ્ચિમ કચ્છના લોકોએ આજે અહીંયા ઉપસ્થિત રહી અને રક્તદાન કર્યું છે. અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે રક્તદાન સૌથી મહાદાન છે. મોટામાં મોટું કોઈ દાન હોય તો એ રક્તનું દાન છે. આપના માધ્યમથી જેટલા પણ દર્શકો ટીવીમાં આપના ન્યૂઝ જોતા હોય એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ પણ આપના પરિવાર સાથે આપના શુભ પ્રસંગોએ રક્તદાન કરો, અને સૌથી મોટા મહાદાનની આપ પ્રેરણતા બનો એવી અમે આપના માધ્યમથી અપીલો કરી છે. પ્રાચી મહેતા, ના બીક જેવું તો કાંઈ નહોતું, કારણ કે પહેલેથી ઈચ્છા હતી કે બ્લડ ડોનેટ તો કરવું છે, પણ 18 યર્સ કમ્પ્લીટ નથી થયા એટલે કરવા નહોતું મળતું. એટલે ઈચ્છા તો પહેલેથી હતી જ, અને પશ્ચિમ જિલ્લા કચ્છ એસોસિએશન ઓર્ગેનાઇઝ કર્યું, જેમાં મારા પપ્પા મેમ્બર છે, એટલે પપ્પાના કહેવાથી હું આવી અહીંયા.